ઘાત અને ઘાતાંગના પ્રકરણની અંદર જોઈએ સ્વાધ્યાય 12.1 કે જેની અંદર આગળ પણ મેં વાત કરી છે, ઉદાહરણ પણ સમજાવ્યા છે, કેટલાક દાખલા પણ તમને કરી બતાવ્યા છે, પણ થોડા વધુ જોઈએ. તમારે ઘાત અને ઘાતાંકના જ્યારે પણ દાખલાઓનું સાદુરૂપ કે કિંમત કરતા હોય ત્યારે એના જે નિયમો છે એનો તમારે ઉપયોગ કરવાનો છે, ગુણધર્મો આધારિત કરવાના છે. ડાયરેક્ટ પણ ઘણા કરી શકે છે પણ એ યોગ્ય નથી, કારણ કે અહીંયા મૂળભૂત વાત એ છે કે તમારે ઘાત અને ઘાતાંકના સૂત્રો, ગુણધર્મો, નિયમો એનો તમારે અહીંયા ઉપયોગ કરી લેવાનો છે. જો પહેલો આપી છે કિંમત શોધો, -4 - -2 ઘાત. હવે -4 - -2 ઘાત છે તો હંમેશા એટલું યાદ રાખો કે ઘાતાંકમાં ઋણ આવે, ઘાતાંકમાં ઋણ આવે તો આપણે એની ડાયરેક્ટ કિંમત શોધી શકતા નથી. તો તમારે શું કહેવાનું, તો એનો આ જે છે એનો વ્યસ્ત કરી દો. -4 ની ઘાત જે છે એ -2 ની જગ્યાએ હવે 2 થઈ જશે. હવે તમે એની કિંમત કરી શકો છો બરાબર 1 - -4 × -4 અને -4 × -4 એટલે 1/16. આ રીતે ઘાતાંકના નિયમોનો ઉપયોગ આપણે કરીશું. જો બીજું આપ્યું છે અહીંયા આગળ સાદુરૂપ આપીને એ સાદુરૂપના પરિણામને ઘાતાંક સ્વરૂપમાં ફેરવવાનું છે, એને ઘાતાંકના સ્વરૂપમાં ફેરવવાનું છે. જો આધાર સરખા છે અને ભાગાકાર છે, આધાર સરખા હોય અને ભાગાકાર હોય તો તમને ખ્યાલ છે કે ઘાતાંકોની બાદબાકી થાય. તો આ -10 છે એની 3ના આધાર સાથે આ રીતે બાદબાકી થશે, ગુણાકારમાં 3 - -5 ઘાત. હવે 2 ઋણ સાથે આવે તો તમને સમજણ છે, યાદ છે કે એ ધન થઈ જાય, +10 ગુણાકારમાં 3 - -5 ઘાત. ફરીથી -7 + -7 + 10 એટલે થશે 3, અહીંયા 3 - -5 ઘાત. જોઈ લો, જો હવે આધાર સરખા એટલે કે 3 - -2 ઘાત તો 2 ઘાત માઇનસ છે ઘાતાંકમાં, ઘાતાંક માઇનસ હોવાથી શું કરીશું આપણે એને છેદમાં લઈ જઈને આ રીતે એનું ઘાતાંક સ્વરૂપ મેળવીશું. સેમ તમે જુઓ અહીંયા આગળ 2 અને -7 ઉપર ઘાતાંક સરખા છે, ઘાતાંક સરખા હોય તો એની એક્સ ઘાત ગુણાકારમાં બીની એક્સ ઘાત જો આ રીતનું હોય તો તમે શું કરી શકો છો, તો ઘાતાંકને આપણે બંને સાથે કોમન ઉપરની સાઈડમાં લખી શકીએ છીએ. તો એ ગુણાકારમાં બીની એક્સ ઘાત અથવા આ હોય તો આ લખી શકો, 2 - -7 = 7, 7 × 2 = 14, -14. આ માઇનસ ઘાતાંક ચાલે નહીં, આપણે સાદુરૂપ આપીએ ત્યારે એને ધનમાં ફેરવી કાઢવાનો છે. હવે એના પછી જુઓ કિંમત શોધો. હવે આ કિંમત શોધવાની અંદર ઘણા લોકો ડાયરેક્ટ પણ કરી દેતા હોય છે, ઘણા લોકો જે એની અંદર કિંમતો છે એ તમારે 4 ની 1 ઘાત એટલે 1 ઘાત લખવાની જરૂર નથી, ભાગાકાર છે 1/2 ની 2 ઘાત. મેં શું કર્યું, ખાલી ઘાતાંકો ઋણ હતા તેને ધન કરી દીધા છે. હવે આગળ વધીએ. ચાલો, જો ઘાતાંકના જ ઉપયોગ કરવાના હોય તો 4 ન લખતા, 4 એટલે શું કહેવાય, 2 ની 2 ઘાત કહેવાય. ભાગાકારની જગ્યાએ તમે ગુણાકાર કરો તો શું થાય, જેના વડે તમે ભાગો છો એ સંખ્યાનું વ્યસ્ત થઈ જાય. અહીંયા કટ નહીં કરવાનું, ઉડાડી નહીં દેવાનું, અહીંયા તમારે સાદુરૂપ આપવાનું. ઉપર જુઓ માત્ર 2 ની 2 ઘાત છે, નીચે જુઓ 2 ની 3 ઘાત છે. તો હવે જ્યાં મોટો ઘાતાંક હોય ત્યાં આપણે બાદબાકી કરીએ, તો 1/2 - -2 બરાબર 1/2 - 2 ઘાત, અને એનો મતલબ થાય જવાબ કિંમત શોધવાની કહેતો 1/2 થાય, જવાબ તમારો 1/2 થશે. તો આ રીતે તમે બીજા દાખલાઓની પણ પ્રેક્ટિસ કરજો. ઘણા લોકો અહીંયા સીધું ડાયરેક્ટ કરી દે છે, સીધા કટ કરી દે છે, એ કટ કરવા યોગ્ય છે નહીં, કારણ કે આપણું ચેપ્ટરનું નામ છે ઘાત અને ઘાતાંક. તો 4 જે છે ને ઘાત સ્વરૂપે ફેરવો, 2 ની 2 ઘાત આધાર 2 કરીને પછી સરખા આધારો સાથે જે કંઈ આપણા નિયમો લાગે છે તે કરવા જરૂરી છે, ડાયરેક્ટ કરવું જોઈએ નહીં. તો આ રીતે તમે કરી બતાવો.
તો હોમવર્કની અંદર તમારે સ્વાધ્યાય 12.1 હવે જાતે પૂરું કરજો, પ્રયત્ન કરજો. દાખલા તમને આવડી જશે, સિદ્ધાંતો યાદ રાખો, કઈ રીતે નિયમો છે, ગુણધર્મો છે તે ધ્યાનમાં રાખીને તમારે એને સાદરૂપ આપવાનું છે, કિંમત શોધવાની છે. ઓકે.